નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં પાઠ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, એમાં આપણે પ્રવૃત્તિ 14.4 સુધી પહોંચ્યા. તો ચાલો જોઈએ તો કે પ્રવૃત્તિ 14.3 માટે આપણે વાપરેલો પરિપથ ફરીથી બનાવો. એટલે કે આપણે આગળ જે પ્રવૃત્તિ કરી એમાં શું કર્યું હતું, બે ખીલી રાખી, વચ્ચે નિક્રોમનો તાર લગાવ્યો હતો અને એને બે છેડા રાખી વિદ્યુત કોષ સાથે જોડી દીધો હતો. જો એ આપણે જોવું હોય તો એ પરિપથ કેવો હતો, તો કે આ આકૃતિમાં જે તમને દેખાય છે આવો વિદ્યુત પરિપથ આપણે બનાવેલો હતો. તો અહીંયા એક સેલ છે, નીચે એક પાટિયું છે, બે ખીલી છે અને બે ખીલીને તાર છે જોડેલી છે. તો એવી રીતે એક પરિપથ ફરીથી બનાવવાનો છે, પરંતુ તેમાં વિદ્યુત કોષને સ્થાને ચાર વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો. એટલે હવે શું કરવાનું છે, એમાં ખાલી એક વિદ્યુત કોષ એટલે કે એક સેલ હતો. હવે શું કરવાનું છે, એમાં ચાર વિદ્યુત કોષવાળી બેટરી બનાવવાની છે. વળી નિક્રોમના સ્તરના સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાંતણો બાંધો. હવે આપણે જે આગળ પ્રવૃત્તિ કરી એમાં કયો શું હતું, નિક્રોમ ધાતુનો તાર આપણે લગાવેલો હતો. હવે એની જગ્યાએ શું કરવાનું, તો કે સ્ટીલ વૂલનો પાતળો તાંતણો. સ્ટીલ વૂલનો ઉપયોગ વાસણોને સાફ કરવા માટે થાય છે, જે સામાન્ય રીતે કરિયાણાની દુકાનમાંથી મળી રહે છે. તો સ્ટીલ વૂલ એટલે શું, તો કે આપણા ઘરે જે વાસણ સાફ કરવા માટે જે ઓલો ડૂચો આવે છે સ્ટીલના, એના જેવો, ઈ સ્ટીલ વૂલ એટલે કે પાતળો તાંતણો. એટલે કે એમાંથી એક તાર લઈ અને એને બાંધી દેવાનો છે. કેની જગ્યાએ, નિક્રોમની જગ્યાએ. જો ઓરડામાં કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. પછી શું કરવાનું, હવે ઓરડામાં આપણે જો પંખો ચાલુ રાખ્યો હોય તો એને બંધ કરી દેશે. હવે વિદ્યુત પરિપથમાં થોડોક સમય વિદ્યુત પ્રવાહને વહેવડાવો. હવે શું કરવાનું છે, વિદ્યુત પરિપથમાં થોડાક સમય સુધી વિદ્યુત પ્રવાહને વહેવા દેવાનો છે. સ્ટીલ વૂલના તાંતણાનું ધ્યાનથી નિરીક્ષણ કરો. હવે શું કરવાનું છે, જે સ્ટીલ વૂલનો તાંતણો છે એનું નિરીક્ષણ કરવાનું છે કે શું થયું તેની નોંધ કરો. શું સ્ટીલ વૂલનો તાંતણો પીગળી ગયો કે તૂટી ગયો, તો તમે જોશો કે જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે, ચાર વિદ્યુત કોષવાળી બેટરીમાં જ્યારે તમે વિદ્યુત પરિપથ ચાલુ કરશો અને જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેવા લાગશે, ત્યારે થોડાક સમયમાં જે તાંતણો છે એ ગરમ થઈ પીગળી અને તરત તૂટી જશે. કેમ એમ થયું, તો કે ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થઈને તરત જ પીગળીને તૂટી જાય છે. તો કેમ એવું કરવામાં આવે છે, તો કેવી રીતે તૂટી ગયો, તો કે એવી ખાસ પ્રકારની ધાતુ, એટલે કે આપણે જે સ્ટીલ વૂલનો તાંતણો લીધો એવી રીતે ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જો મોટો વિદ્યુત પ્રવાહ એટલે કે જેટલી જરૂર હોય એના કરતાં જો વધુ વિદ્યુત પ્રવાહ આવે તો એ તાર જે છે એ તરત તૂટી જાય છે. તો આવા તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. તો આપણને ખબર છે આપણા બધાના ઘરમાં ફ્યુઝ હોય જ છે. તો આ જે તૂટી જાય એવા તાર છે વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. કેમ એમ, તો કે જો આપણા ઘરમાં વધુ વિદ્યુત પ્રવાહ આવે તો શોર્ટ સર્કિટ થવાને બદલે જે આ તાર છે એ તૂટી જાય અને અહીંયાથી વિદ્યુત પ્રવાહ રોકી શકાય છે. એટલા માટે આવા તાર બનાવવામાં આવે છે. અને આવા તારનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે જે તાર છે એ વિદ્યુતમાં ફ્યુઝ જે હોય એ બનાવવા માટે વપરાય છે. બધા જ બિલ્ડિંગોમાં બધા જ વિદ્યુત પરિપથોમાં ફ્યુઝ ગોઠવાયેલા જ હોય છે. અને આપણા જે બધાના ઘર મકાન જે છે બિલ્ડિંગો એ બધા મકાનમાં ફ્યુઝ હોય જ છે. અને વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત પરિપથમાં સલામતીપૂર્વક વહેવા માટેની મહત્તમ મર્યાદા હોય છે. અને એને એ જે તાર બનાવ્યા હોય કે જે ફ્યુઝ હોય એમાંથી સલામતી રીતે વિદ્યુત પ્રવાહ વહી શકે એવી એની મર્યાદા હોય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો, તો કે આપણા જે ઘરમાં ફ્યુઝ હોય એ કેના જેવો હોય છે, આ ઉપર તમને આકૃતિ દેખાય એવો એ કેવો છે, તો કે આપણા ઘરમાં જે ફ્યુઝ હોય એના જેવો છે. અને આ પણ ફ્યુઝ જ છે, પણ આ ફ્યુઝ શેમાં વપરાય છે, તો કે વિદ્યુતના ઉપકરણોમાં. એટલે કે આપણે કોઈ પણ વિદ્યુતના સાધનો છે જે વીજળીથી ચાલતા એમાં અમુક સાધનોમાં આ ફ્યુઝ વાપરવામાં આવે છે. જો અકસ્માતે સલામત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુતનું વહન કરતા તાર વધુ પડતા ગરમ થઈને સળગવા લાગે છે. એટલે શું થાય છે, કે જો વિદ્યુત પ્રવાહ વધી જાય તો તાર ગરમ થાય અને સળગવા લાગે. જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાવેલો હોય તો તે ઉડી અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે. એટલે કે જો આપણે યોગ્ય ફ્યુઝ લગાવેલો હોય તો વિદ્યુત પ્રવાહથી શું થાય, એ ફ્યુઝ ઉડી જાય. આપણે એમ કે ફ્યુઝ ઉડી ગયો, ઉડી ગયો મતલબ અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેતો બંધ થઈ ગયો અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે. આથી ફ્યુઝ એ એવી સલામત રચના છે કે જે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાને અટકાવે છે.
અને ફ્યુઝ રે એ સલામત રચના છે, એટલે કે આપણી એક સેફટી છે. શેની? તો કે જે વિદ્યુત પરિપથમાં જે કંઈ આપણા સાધનોમાં જે નુકસાન થાય કે કોઈ આગ લાગવાની શક્યતા છે, શોર્ટ સર્કિટ થવાની, એને અટકાવે છે. પછી સાવચેતી, તો કે વિદ્યુતની મેઇન લાઇનમાં રહેલા ફ્યુઝને જાતે તપાસવા માટે પ્રયત્ન કરવો જોઈએ નહીં. તો કે આપણે ફ્યુઝને આપણે ચકાસવો જોઈએ નહીં. એ કોના દ્વારા ચકાસવા જોઈએ? તો કે તમે વિદ્યુતના સાધનોને રિપેર કરતી દુકાનમાં જઈ અને બળી ગયેલા ફ્યુઝ તથા નવા ફ્યુઝની સરખામણી કરો, તે જ યોગ્ય છે. એટલે ફ્યુઝને આપણે જાતે નથી ચકાસવો, પણ જ્યાં રિપેર કરે છે ત્યાં જઈ અને નવો અને જૂનો ફ્યુઝને સરખાવી લો, તે યોગ્ય રહેશે. વિદ્યુત પરિપથમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ વહેવાનું એક કારણ વાહક તારનો થતો સીધો પરસ્પર સંપર્ક છે. તો વિદ્યુત પરિપથમાં જો વધારે પડતો વિદ્યુત પ્રવાહ વહેવાનું કારણ શું છે? તો કે એક તાર બે જે તાર છે એનો સંપર્ક થાય, એટલા માટે આપણને ખબર છે ક્યારેક જો બે તાર ભેગા થઈ જાય તો ભડાકા થાય છે, થાય છે ને. એનું કારણ શું છે? તો કે એ બે તાર ભેગા થાય તો વિદ્યુત પ્રવાહનો જે ઓલો છે એ વધી જાય છે, એટલા માટે. જ્યારે વાયરો પર રહેતું અવાહક સ્તર ઘસારાને કારણે નીકળી જાય છે ત્યારે આવું બની શકે છે. એટલે કે જો આપણા ખબર છે આપણા ઘરે વાયર હોય તો ઉપર પ્લાસ્ટિકનું હોય, લાલ વાયર, લીલો વાયર, પીળો વાયર, તો એ બધા પ્લાસ્ટિકનું સ્તર છે. જો એ ઘસાઈ જાય અને જો બંને તાર ભેગા થાય તો આવું બની શકે છે, અને જે શોર્ટ સર્કિટની ઘટના સર્જે છે. જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ વધી જવા માટેનું બીજું કારણ બને છે. અને આપણે જ્યારે એક જ વિદ્યુતના સોકેટ હોય, કોઈ પણ વિદ્યુતનું સોકેટ બોર્ડ, એમાં બધા ઘણા બધા ઉપકરણો જોડી દે, એટલે કે પંખો, ટ્યુબલાઇટ, ફ્રીજ, એસી, એવું બધું આપણે જો એક જ બોર્ડમાં રાખી દઈએ સોકેટમાં, તો એ ઘણા ઉપકરણો જોડી આપણે, તો એમાં વિદ્યુત પ્રવાહ વધી જાય અને વધી જાય એનું શોર્ટ સર્કિટ થવાની શક્યતા વધી જાય છે. જે વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ ઉત્પન્ન કરે છે, તમે ન્યૂઝપેપરમાં ઓવરલોડિંગ અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવો વાંચ્યા હશે, તો આપણને ખબર છે કે આપણે ઘણી વખત સમાચારમાં આવતું હોય છે કે ફલાણી ફેક્ટરીમાં આગ લાગી કે ફલાણા મકાનમાં આગ લાગ્યું, તો એનું કારણ શું છે? તો કે વધુ પડતું જે વિદ્યુત પ્રવાહનું લોડિંગ વધી જાય અને શોર્ટ સર્કિટ થાય, એના કારણે આગ લાગે છે. ત્યાર પછી, હાલના વખતમાં ફ્યુઝના સ્થાને મિનિએચર સર્કિટ બ્રેકર, હવે ફ્યુઝની જગ્યાએ શું આવી ગયું છે? એમસીબી. તમે નામ સાંભળ્યું હશે, પણ એમસીબીનું ફૂલ ફોર્મ શું છે? મિનિએચર સર્કિટ બ્રેકરનો ઉપયોગ વપરાશ વધવા લાગ્યો છે. આ ખાસ પ્રકારની સ્વિચ એટલે કે વિદ્યુત કળ છે, જે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ઓટોમેટિક બંધ થઈ જાય છે. જો તમને આકૃતિમાં દેખાય શું છે? એમસીબી. એમસીબી શું કરે છે? કે જો વિદ્યુત પ્રવાહ વધી જાય તો ઓટોમેટિક બંધ થઈ જાય છે, આપણે એને બંધ કરવી પડતી નથી, અને તમે તેને ચાલુ કરો ત્યારે ફરીથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, અને ફરી આપણે ફરીથી જ્યારે ચાલુ કરી ત્યારે એ ફરીથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને આપણો જે કંઈ છે વિદ્યુત પ્રવાહ એ વહેવા લાગે. એમસીબી પર પણ આઈએસઆઈની નિશાની હોવી જરૂરી છે. તો તમે એમસીબીનો જે એમસીબી ખરીદો ત્યારે એમાં આઈએસઆઈની નિશાની હોવી જોઈએ. જો તમને આ આકૃતિમાં દેખાય છે, છે એમસીબીની નિશાની, આઈએસઆઈની નિશાની એમસીબી ઉપર, તો એવી રીતે એમસીબીની માર્કો એવી જ વસ્તુ આપણે ખરીદવી જોઈએ. સાવચેતી કે આઈએસઆઈ માર્કાવાળા ચોક્કસ ઉપયોગ માટે ખાસ પ્રકારના બનાવેલા યોગ્ય ફ્યુઝનો જ ઉપયોગ કરવો જોઈએ. ફ્યુઝમાં ગમે તે તાર કે ધાતુની પટ્ટીનો ઉપયોગ ક્યારે પણ કરશો નહીં. એટલે કે જે આપણે ફ્યુઝ વાપરીએ છીએ એ આઈએસઆઈ માર્કાવાળો ફ્યુઝ હોય એવું જ આપણે વાપરશે. જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારના ફ્યુઝ વપરાય છે. તો આપણને ખબર છે કે જુદા જુદા હેતુ માટે આપણે અલગ અલગ ફ્યુઝ વપરાય છે. આકૃતિ 14.4માં આપણા 14.14માં આપણા ઘરમાં વપરાતા ફ્યુઝને દર્શાવે છે. એટલે કે જે આપણે જોયો તો કે આપણા ઘરમાં કયો ફ્યુઝ હોય છે, અને આકૃતિ 14.14માં દર્શાવેલા ફ્યુઝ વિદ્યુત ઉપકરણોમાં પણ વપરાય છે. એટલે કે આપણને ખબર છે કે જે ઓલો ચોરસ જેવો હતો એ આપણા ઘરમાં, અને ગોળ હતો જે આપણા વિદ્યુત ઉપકરણો વપરાય છે. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર આપણે જોઈ અને તેને આપણા ફાયદા માટે કેવી રીતે વાપરીએ છીએ તે પણ આપણે શીખ્યા. શું વિદ્યુત પ્રવાહની બીજી કોઈ અસર હોઈ શકે ખરી? તો ચાલો જોઈએ. તેના માટે આપણે 14.3 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર વિશે અભ્યાસ કરવો પડે. તો આજે આપણે આટલું રાખીએ, હવે પછીના વિડીયોમાં 14.3નો અભ્યાસ કરીશું.